અમદાવાદમાં નિર્ભયા કાંડ મામલે આરોપી ગૌરવ દાલમિયા પોલીસ સામે હાજર થઈ ગયો. મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચમાં તે હાજર થયો હતો. ગૌરવ દાલમિયા ગઈકાલે રાત્રે જ હાજર થઈ ગયો. આરોપી ગૌરવે પોતાના પરના તમામ આરોપ ફગાવી દીધા છે. તો જે રીતે હવે ગૌરવ હાજર થઈ ગયો છે અને તેની પાસેથી વધુ શું માહિતી મળી શકે છે, કારણ કે આ તમામ જે આખો મામલો છે તે ગૌરવની આજુબાજુ ફરે છે, આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હરમેશ પાસેથી. હરમેશ, જે રીતે હવે ગૌરવ હાજર થઈ ગયો છે તો શું વધુ તેની પાસેથી પોલીસને માહિતી મળી છે, કારણ કે જે મુખ્ય કેન્દ્રબિંદુમાં છે જે આરોપી તે ગૌરવ છે. ચોક્કસ મિત્રો, વાત કરવામાં આવે તો અમદાવાદના સેટેલાઇટમાં યુવતી પર જે ગેંગરેપનો જે મામલો હતો તે મામલે ગઈકાલે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ગૌરવ દલમિયા જે છે તે હાજર થયો છે. હાલ ગૌરવની મોડી રાતથી લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે યામિનીની 24 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી તેને 164 મુજબનું નિવેદન નોંધાવવાનું કાર્યવાહી કરવામાં આવી હતી અને અન્ય જે નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવી હતી. જેને લઈને હવે ગૌરવની ઉપર શંકાની સોય છે કે ગૌરવ અને યામિની જે છે તે બંનેને સામ સામે બેસાડી અને પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગૌરવ જે છે તેને ભોગપુરના યુવતી સાથે પહેલા સંબંધ હતા અને ગૌરવને જે આ જે યામિની છે તે યામિની સાથે પણ પહેલા સંબંધ હતા, જેને લઈને આ કટરા ક્યાંક ને ક્યાંક ઉભો થયો હતો અને તેને લઈને ગૌરવ દરમિયાનની પૂછપરછ કરવામાં આવશે. અને હકીકતમાં આ જે ચેટની જે વાત સામે આવી છે જે સોશિયલ મીડિયા ઉપર જે ચેટ કરવામાં આવ્યું છે અને ભોગ બનનાર યુવતીને જે મેસેજ કરવામાં આવ્યા છે તે હકીકતમાં કોણે કર્યા છે તે શંકાની સોય જે પોલીસને વર્તાઈ રહી છે, તે શંકાની સોય ઉપર પણ પોલીસ હાલ પૂછપરછ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી જી, આભાર હરમેશ માહિતી આપવા બદલ. તો જે રીતે ગૌરવની પૂછપરછ કરવામાં આવી તેણે પોતાના તમામ આરોપોને ફગાવી દીધા છે. તો અમદાવાદની યુવતી પર ગેંગરેપ અને બાદમાં બ્લેકમેલ કેસના 7 આરોપી પૈકીની એક એવી યામિની નાયરને મુક્ત કરી દેવાઈ છે. કેસની તપાસ ચલાવી રહેલી ક્રાઇમ બ્રાન્ચે પુરાવાના અભાવે યામિનીને છોડી મૂકી. પીડિતાએ પોલીસને નોંધાવેલા નિવેદનમાં યામિનીને આરોપી ગણાવી છે. તો પીડિતાએ નિવેદનમાં એવો દાવો કર્યો છે કે યામિની અને તેના બોયફ્રેન્ડ ગૌરવ વચ્ચે સંબંધો હતા અને આ સંબંધોને લઈને જ તેની ગૌરવ સાથે માથાકૂટ થઈ હતી. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અમદાવાદના ઘોડાસરમાં રહેતી યામિની નાયર ગાયબ થઈ ગઈ હતી, જોકે શુક્રવારે રાત્રે તેની રાજકોટ એરપોર્ટથી ધરપકડ કરાઈ હતી. યામિની રાજકોટથી દિલ્હી ભાગી જવાની તૈયારીમાં હતી, જોકે ક્રાઇમ બ્રાન્ચે યામિનીની પૂછપરછ અને અન્ય તપાસમાં કોઈ એવો સજ્જડ પુરાવો ન સાંપડતા યામિનીને મુક્ત કરી છે. તો અમદાવાદમાં સેટેલાઇટ ગેંગરેપ મામલે યામિનીની પૂછપરછ બાદ ફરિયાદી પીડિતાનું પણ વિશેષ નિવેદન લેવાયું છે. હવે ફરિયાદી પીડિતાનું 164 મુજબનું નિવેદન પણ લેવાશે. પોલીસને ફરિયાદ મુજબના પુરાવા ન મળતા ઘટનાના મૂળ સુધી તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યામિની અને પીડિતાના સોશિયલ મીડિયાના ડેટા રિકવરી માટે પણ રિપોર્ટ કર્યો છે. જી યસ, આ સમગ્ર કેસની જો વાત કરવા જઈએ, સૌથી પહેલાં જે પીડિતા છે, પીડિતાએ સૌથી પહેલાં 3 મહિના પહેલાં માર્ચમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ તેની સાથે રેપ ગુજારવામાં હતો, જેમાં એક યામિની કરીને જે મહિલા યુવતી છે તેને રાજકોટથી ગઈકાલે ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવે છે, તેનું નિવેદન લેવામાં આવે છે. જે ફરિયાદી છે, જે ફરિયાદીનું પણ નિવેદન લેવામાં આવે છે. મહત્ત્વની બાબત એ છે કે ગઈકાલથી જ્યારે યામિનીને લઈને ક્રાઇમ બ્રાન્ચ એક ટીમ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચી હતી તેની તપાસ કરવામાં હતી. જે આરોપીને ફરિયાદી વચ્ચે જે ઇન્સ્ટાગ્રામ પર ચેટ થઈ હતી, ફેસબુક પર જે વાતચીત થઈ હતી, જે ધમકી મળી હતી, તે તમામ પ્રકારની જે ચેટે છે લેવામાં આવે છે. જે સીસીટીવી કબજે કરાવે છે, સ્કોર્પિયો કાર છે જેમાં જેને ફરિયાદીને બેસાડવામાં આવી હતી તે સ્કોર્પિયો કારનું પણ ટ્રેસ થઈ ગયું છે. મહત્ત્વની વચ્ચે કે હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ કંઈ પણ કહેવા તૈયાર નથી. અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. ઘોડાસરની યુવતીના અપહરણ બાદ તેની સાથે કરવામાં આવેલા દુષ્કર્મ બાદ યુવતીને સતત બ્લેકમેલ કરવામાં આવી હતી અને છેલ્લા 3 મહિનાથી યુવતીને પરેશાન કરવામાં આવી હતી. શું છે સમગ્ર ઘટના, જાણીએ આ અહેવાલમાં. ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતી સાથે માર્ચ મહિનામાં બળાત્કાર ગુજારવામાં આવ્યો. નહેરુનગર સર્કલ પાસે સ્કૂટર લઈને ઊભી હતી યુવતી, ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં મંકી કેપમાં 4 અજાણા ઇસમો આવ્યા હતા અને યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને કેફી પદાર્થ સુંઘાડીને 2 શખ્સોએ ચાલુ ગાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો. ફોટા અને વિડીયો લેવામાં આવ્યા હતા
અને ત્યાર પછી અમને ઉતારી અને બાદમાં એમને એવી ધમકી આપવામાં આવી હતી કે આ બાબતે કોઈને જાણ કરવાની નહીં અને જો કરશો તો અમે આપના ફોટોગ્રાફને વાયરલ કરીશું, તેમજ પૈસાની માંગણી પણ કરેલી હતી કે 50,000 રૂપિયા આપો, અધરવાઇઝ ફોટા આપના વાયરલ કરીશું. બળાત્કારની ઘટનાને મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને યુવતી પાસેથી તેનો મોબાઈલ અને પર્સ છીનવી લીધા હતા. સાથે જ કોઈને કહેશે તો તેના બોયફ્રેન્ડ અને બહેનને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ વૃષભ નામના યુવકે યુવતીને ઇન્સ્ટાગ્રામ પર વિભત્સ ફોટા મોકલીને તેને હોટેલમાં આવવાનું દબાણ કર્યું હતું અને સાથે જ 50,000ની માંગણી અથવા સાથે એક રાત વિતાવવાની માંગ કરી હતી. એક દિવસ કાંકરિયા વિસ્તારમાં આવેલા જલધારા વોટર પાર્ક પાસેથી યુવતી પસાર થઈ રહી હતી ત્યારે આ યુવકે તેની પાસેથી સોનાની વીંટી અને 3,700 રૂપિયા લઈ લીધા હતા. થોડા દિવસ બાદ મણિનગરના સત્યમ ટાવરની ગલીમાં બે અજાણ્યા યુવક અને યુવતી મોં પર રૂમાલ બાંધી આવ્યા હતા. યુવતીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને નહેરુનગર પાસે લીધેલા મોબાઈલ અને પર્સ પરત આપી દીધા હતા અને પ્રિયાના ડાબા ખભા પર ઇન્જેક્શન આપી ફરાર થઈ ગયા હતા. બે દિવસ પહેલા ઇસનપુરની કોન્ફી હોટેલ પાસેથી ચાલતી જતી હતી યુવતી ત્યારે ત્રણેય યુવાનો કારમાં આવ્યા, સ્પ્રે છાંટીને પ્રિયાને ગાડીમાં ખેંચી તેના શરીરે અડપલા કર્યા હતા અને આ બધું ગૌરવ કરાવે છે તેમ કહી અજાણ્યા ઇસમો પ્રિયાને જયમાલા રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા. વારંવાર થઈ રહેલા દબાણ અને અઘટિત માંગણીથી પરેશાન થઈને છેવટે યુવતીએ પોતાના માતા પિતાને આ અંગેની જાણકારી આપી હતી અને ત્યારબાદ પરિવારે અભયમ હેલ્પલાઇનની મદદ લીધી અને ઇસનપુર પોલીસમાં બોયફ્રેન્ડ ગૌરવ અને અન્ય 3 યુવાનો વૃષભ, યામી અને શાહેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે પ્રથમ ઘટના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી ત્યારે સેટેલાઇટ પોલીસે વૃષભ, યામિની, ગૌરવ દાલમિયા સહિતના લોકો સામે અપહરણ, બળાત્કાર, આઈટી એક્ટ હેઠળનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં યુવતી સાથે થયેલા બળાત્કારની ઘટના સામે આવી છે. આરોપીઓ દ્વારા યુવતી પર સતત દબાણ કરવામાં આવતું હતું અને અઘટિત માંગણી કરાઈ છે અને તે પૂર્ણ ન કરવા બદલ 50,000ની માંગણી કરાઈ હતી, જેનો પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બળાત્કારની ઘટના, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી યુવતીને ધમકી. યુવતી અને આરોપીઓની વાતચીત Z24 કલાક પાસે. ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું ઝાંસીની રાણીના પુત્રા પાસેથી અપહરણ કરી બે શખ્સો દ્વારા દુષ્કર્મ કરવાની ઘટનામાં મહત્વના પુરાવા હાથ લાગ્યા, જેમાં ઇન્સ્ટાગ્રામ પર આરોપી સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો પોલીસને હાથ લાગ્યા છે, જેમાં સ્પષ્ટ સાબિત થયું છે કે યુવતીના મિત્રો વૃષભ, યામી નાયર અને શાહેર સાથે થયેલી વાતચીત સામે આવી છે. ત્રણેય વચ્ચે થયેલી વાતચીતમાં ત્રણેય યુવકો યુવતી પાસે અઘટિત માંગણી કરવાની સાથે તેને બ્લેકમેલ કરી રહ્યા હતા. જે બાબતે આગળ સીસીટીવી કેમેરા અને ફૂટેજો મેળવી તથા ટેકનિકલી જે અને વિડીયો ક્લિપિંગ કે જે બ્લેકમેલિંગ કરવાની પ્રોસેસ કરેલ છે એ બાબતે તપાસ ચાલુ છે અને જે પણ આરોપીઓ સંડોવાયેલા હશે તેને પકડવા માટે, એરેસ્ટ કરવા માટેના અમારી ટીમો બનાવી અને આગળની કાર્યવાહી ચાલુ છે. વૃષભ સાથે ઇન્સ્ટા પર થયેલી વાતચીતમાં વૃષભ યુવતીને ધમકાવી રહ્યો હતો. વૃષભ કહી રહ્યો હતો કે કાંઈ વાંધો નહીં, હું એને મારીશ અને વિડીયો લીક કરીશ. તો સામે યુવતી આજીજી કરી રહી હતી ત્યારે વૃષભ દ્વારા 50,000ની માંગ કરવામાં આવી, જો કે યુવતીએ પોતાની પાસે તેટલા પૈસા ન હોવાનો ઇનકાર કર્યો ત્યારે વૃષભે અઘટિત માંગણી કરતા કહ્યું કે કાં તો પૈસા આપ, નહીં તો રાત વિતાવ. જો કે યુવતીએ પૈસા આપવાની તૈયારી દર્શાવી હતી અને ક્યાં અને ક્યારે આપવાના છે તેની પણ પૂછપરછ કરી ત્યારે વૃષભે કહ્યું કે તે ટૂંક સમયમાં કહેશે, પણ આ વિશે કોઈને જણાવશે તો પરિણામ સારા નહીં આવવાની ધમકી આપી.
આ સાથે તેણે યુવતીને મળવા માટે પણ બોલાવી હતી અને કોઈને ન કહેવાની ધમકી સાથે યામીએ ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કર્યો. ત્યારે યુવતીએ આજુજી કરતા કોઈને નહીં જણાવવાનું કહ્યું હતું. જે અત્યારે આક્ષેપ કરવામાં આવેલ છે તે યુવતીના ભોગ બનનાર યુવતીના મિત્ર જ હતા અને 2015થી એ લોકો એકબીજાના પરિચયમાં હતા. જે બાબતે તપાસ ચાલુ છે, 4 ટીમો બનાવી અને આગળની તપાસ ચાલુ છે. યુવતી સાથે જે કંઈ થયું છે અને એ બાબતે કોઈને કે પોલીસને જાણ નહીં કરવા બાબતે મેસેજ કરવામાં આવેલા છે અને જેની તપાસ પણ ચાલુ છે. યુવતીના ઇન્સ્ટાગ્રામમાં બિબત્સ ફોટા મોકલી તેની સાથે હોટલમાં આવવાનું જણાવ્યું. આ સાથે યુવતી પાસેથી સોનાની વીંટીને 3,700 રૂપિયા પણ લઈ લીધા. થોડા દિવસ બાદ મણિનગરના સત્યમ ટાવરની ગલીમાં 2 અજાણ્યા યુવક યુવતીનું મોં પર રૂમાલ બાંધી આવ્યા ને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને નહેરુનગર પાસે લીધેલા મોબાઈલ ને પર્સ પરત આપી દીધા. સેટેલાઇટ પોલીસે હાલ વૃષભ, યામી નાયર, ગૌરવ દાલમિયા સહિતના લોકો સામે અપહરણ, બળાત્કાર, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હરમેશ સુખડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં સર્જાયેલા નિર્ભયા કાંડમાં યામિની નાયરની શુક્રવારે રાજકોટથી ધરપકડ કરીને બાદમાં છોડી દેવાઈ હતી, પરંતુ તેણે તે પહેલા પોલીસ સમક્ષ મહત્વના ખુલાસા કર્યા હતા. જ્યાંથી યુવતીનું અપહરણ થયું હતું તે ઝાંસીની રાણી અને નહેરુનગર વચ્ચેના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. ગેંગરેપની આરોપી યામિનીની રાજકોટથી ધરપકડ. યામિની દિલ્હી ભાગી જવાની હતી તૈયારીમાં. ગેંગરેપમાં સંડોવાયેલા 7 આરોપીઓ પૈકીની યામિની નાયરની પોલીસે રાજકોટ એરપોર્ટથી શુક્રવારે સાંજે ધરપકડ કરી હતી. અમદાવાદથી ભાગ્યા બાદ યામિની રાજકોટ ગઈ હતી અને ત્યાંથી દિલ્હી ભાગે તે પહેલાં જ તેની ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસનો મુખ્ય આરોપી ગૌરવ દાલમિયા સહિતના તમામ નાનપણથી એકબીજાના મિત્રો હતા. પીડિતા અને ગૌરવ વચ્ચે 1.25 વર્ષથી પ્રેમ સંબંધ હતો, પરંતુ ગૌરવના પિતા પીડિતા સાથે લગ્ન માટે રાજી હતા નહીં, જેથી બંને વચ્ચે તાજેતરમાં ઝઘડો થયો હતો. આ કેસમાં ગૌરવ, વૃષભ, યામિની, રાહુલ સહિત 2 યુવતીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાંથી માત્ર યામિની જ પોલીસની પકડમાં આવી છે. અન્ય આરોપીઓના ઘરે પોલીસની ટીમ તપાસ માટે ગઈ ત્યારે એક પણ આરોપી મળી આવ્યા નથી. આ ઉપરાંત જ્યાંથી પીડિતાનું અપહરણ થયું તે ઝાંસીની રાણીના પુતળા પાસે, ઉપરાંત મણિનગર અને ઈસનપુર જ્યાં પીડિતાને લઈ જવાઈ હતી તે સ્થળોનું પંચનામું કરાયું છે. પોલીસને હાથ લાગી મહત્વની કડી. જોકે પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે ઝાંસીની રાણીના પુતળા અને નહેરુનગર વચ્ચેના સીસીટીવી કબજે કર્યા છે, જેમાં દેખાતી કાળા રંગની કારમાં યુવતીનું અપહરણ કરાયું હોવાની પોલીસને આશંકા છે અને આ આશંકાના આધારે પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.